જામનગર યુવા ડેપ્યુટી મેયરની મહેનત અને રજૂઆત રંગ લાવી. છેલ્લા કેટલાય વર્ષોથી જામનગરના રાજમોતી મોહનનગરના સ્થાનિકોની પાણી નિકાલની સમસ્યા શહેર અને વિસ્તારના યુવા ડેપ્યુટી મેયરના અથાગ પ્રયાસે અતુતાનો અંત આવ્યો છે. શહેરમાં વરસાદ પડે એટલે વોર્ડ નંબર 11નો વિસ્તાર રાજમોતી મોહનનગર બેટમાં ફેરવાયેલો નજરે જોવા મળે છે. છેલ્લા કેટલાય વર્ષોથી અહીં રહેતા નાગરિકો પાણીના નિકાલ માટેની આ ગંભીર સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદમાં પાણી ભરાઈ જવાને કારણે પાણીનું ઘરમાં ઘૂસી જવું, સ્કૂલ જવા માટે બાળકોને પડતી મુશ્કેલી, ગૃહિણીઓને અવરજવર કરવામાં પડતી મુશ્કેલી જેવી કેટલીક મુશ્કેલીઓનો સામનો આ વિસ્તારના લોકો કરી રહ્યા હતા. અનેકવાર કોર્પોરેશનમાં રજૂઆત કર્યા છતાંય કોઈ ઉકેલ આવતો ન હતો, પરંતુ આ પાણીની સમસ્યાને હલ કરવાનું બીડું ઝડપ્યું નવયુવા ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમારે. તપન દ્વારા વારંવાર અધિકારીઓ તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી અને અંતે વર્ષોથી ચાલી આવતી આ ગંભીર સમસ્યાનો સુખાકારી અંત આવ્યો. તપન પરમાર, સ્થાનિક કોર્પોરેટર તેમજ સ્થાનિકોને અથાગ પ્રયાસે પાણીના નિકાલ બાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારીના હસ્તે નાણાં પંચની ગ્રાન્ટ અન્વયે રૂપિયા 132.85 લાખના ખર્ચે સ્ટોર્મ ડ્રેનેજ વોટર બનાવવાનું ખાતમુહૂર્ત કરીને શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજપોતીના સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો અંત આવતા યુવા ડેપ્યુટી મેયર તપન પરમારે અથાગ મહેનત અને રજૂઆત કરી સાર્થક કરી બતાવ્યો છે. ત્યારે રાજમોતીના સ્થાનિકોએ પણ તપન પરમારને તેમના આ પ્રયાસ બદલ અભિનંદન અને આશીષ પાઠવ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમાર, શાસકના પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, મહામંત્રી મેરામણ ભાટુ, કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા, હિનલબેન પટેલ, ભરતભાઈ પરમાર, વિશિષ્ટ આગેવાન જસરાજભાઈ પરમાર, વેલજીભાઈ નકુમ, પ્રવીણભાઈ પરમાર, હરુભા જાડેજા તથા બહોળી સંખ્યામાં રાજમોતીના રહેવાસી ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને આ મુશ્કેલીના અંતની પળને વધાવી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, જામનગર. મારું નામ અગ્રાવત દક્ષાબેન છે. હું વોર્ડ નંબર 11માં રહું છું અને અમારો આ પ્રશ્ન પાણીનો, વરસાદી પાણીના નિકાલનો ઘણા વર્ષોથી આ અમારે પ્રશ્ન હતો, તે આજે આ લોકોના પ્રયત્નથી, આપણી આ પાર્ટીના ચારે ચાર કોર્પોરેટરો, મેયર શ્રી હકુભા બધાના પ્રયત્નથી આજે એ પ્રશ્નનો સોલ્વ થયો છે. અમે ખૂબ રાજી છીએ, અમારા લત્તાવાસીઓ પણ ખૂબ રાજી છે આનાથી. છેલ્લા કેટલા સમયથી આ સમસ્યા ચાલી રહી હતી અને શું શું તમને મુશ્કેલીઓ પડી રહી છે? સમસ્યા તો લગભગ આ 10 વર્ષથી આ તો વધારે સમસ્યા થઈ ગઈ હતી. એના હિસાબે અમારા તો બધી સોસાયટીમાં ઘરમાં જ પાણી આવતું હતું અને પ્રશ્ન એવા હતા કે સાપ આવે કે જઈ જનાવર બધું ઘરમાં આવી જતું હતું. નાના બાળકો બહાર ના નીકળી શકે, બહેનોને બધી રીતે પ્રોબ્લેમ થતો હતો. નગરના જે સ્થાનિકો, તેમની જે સમસ્યા હતી પાણીના નિકાલનો, એ આજે અંત આવ્યો છે અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. અથાગ પ્રયાસ રહ્યા છે તમારા ડેપ્યુટી મેયર તરીકે અને એના સ્થાનિક લોકો મેયર તરીકે અને આપણા ધારાસભ્યના, શું કહેશો? આજરોજ જામનગર મહાનગરપાલિકામાંથી વોટ નંબર 11માં 15માં નાના પંચમાંથી સ્ટ્રોમ વોટર અને વોટર આઉટરેસ્ટિંગની 1,32,85,000ની ફાઇલ મંજૂર થયેલ છે અને ટૂંક સમયમાં તેનું કામ પણ ચાલુ કરવામાં આવેલ છે. તેનું આજે ખાતમુહૂર્ત હતું. આપણા લોકલાલીના ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા, આપણા જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી, નેતા શ્રી, આપણા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી મેરામણભાઈ, વોર્ડના ચારે ચાર કોર્પોરેટર શ્રીઓ બધા દ્વારા આજે, અને લત્તાવાસીઓની ઉગ્ર અને અનેક વખત રજૂઆતો પણ હતી કે અહીંયા વરસાદનું પાણી બહુ ભરાય છે. જેવી સોસાયટી રાજમોતી 1, રાજમોતી 2, નારાયણનગર, મોહનનગર, આવાસ, પ્રભાતનગર, યોગેશ્વરનગર, તેનો આજથી આવતા ચોમાસા સુધીમાં તેનો નિકાલ થઈ જશે તેની અમે બાહ્ય ધરી આપી હતી અને અમે તેનું જે વચન ભારતીય જનતા પાર્ટીએ જે વચન આપ્યું છે તે અમે પૂર્ણ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં પણ જે અમે વચનો આપશી તે પૂર્ણ કરશું, એની તકેદારી રાખશું. જામનગર મહાનગરપાલિકા દ્વારા એક જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. એ અંતર્ગત આજે વોર્ડ નંબર 11માં રાજમોતી ટાઉનશીપ અને મોહનનગર આજુબાજુના દરેક વિસ્તારને લાભ થાય એ રીતે 1,32,00,000ના ખર્ચે આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઇપલાઇન નાખવામાં આવી છે. એનાથી પાણી, વરસાદી પાણીનો નિકાલ અને ભૂગર્ભમાં પણ પાણી ઉતરે વરસાદી, એવું આનું આયોજન છે. એટલે આવું દરેક વોર્ડમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને આવનારા સમયમાં આજુબાજુના વિસ્તારના જે વિસ્તારો છે એને તળમાં પાણી રહેશે અને એમના બોરમાં પણ આ તકે પાણી આવશે, એવું આ સુંદર આયોજન છે. નમસ્કાર જીગર ભાઈ.
આગળ તો વચ્ચે આગળ તો બધી